સુરતમાં અદ્યતન ટેકનોલોજીથી સજ્જ અને સ્પેશિયલ ડોક્ટરની ટીમ સાથે કામ કરતી સોરસ લેબોરેટરીની સુરતમાં શરૂઆત કરવામાં આવી છે. સોલ્યુશન અંડર વન રૂફના સ્લોગન સાથે અઠવાલાઇન્સ વિસ્તારમાં શરૂઆત કરવામાં આવી છે. આ લેબોરેટરીમાં નવા અદ્યતન મશીનો હોવાથી સમયનો વેડફાટ ઓછો થશે અને દર્દીઓને તાત્કાલિક રિપોર્ટ મેળવી શકાશે. સુરતમાં ડાયનોનિક્સ ક્ષેત્ર અદ્યતન ટેકનોલોજી સાથે શ્રેષ્ઠાનો પાયો એટલે સોરસ લેબોરેટરી. સુરતમાં શરૂ થયેલા સોરસ લેબોરેટરીના સમગ્ર ભારતની અગ્રણી પેથોલોજી લેબોરેટરીમાંની એક છે. સુરતમાં શરૂ થયેલા સોરસ લેબોરેટરીમાં નવી ટેકનોલોજી અને દરેક ડિપાર્ટમેન્ટ માટે સ્પેશિયલ ડોક્ટરની ટીમ સાથે વિઝન જેનેટિક ટ્રાન્સપ્લાન્ટ અને પરીક્ષણ સાથે અવેરનેસ વિશે પણ કામગીરી કરવામાં આવે છે. આ લેબોરેટરી શરૂ કરવાનો મુખ્ય હેતુ છે કે જે રિપોર્ટ્સ માટે લોકોને રાહ જોવી પડતી હોય છે અને રિપોર્ટ બાદ નિદાન થતું હોય છે, એ રિપોર્ટ નવી ટેકનોલોજી અને ડોક્ટરની ટીમ સાથે કલાકોમાં થવાથી દર્દીઓને જલ્દી સારવાર મળશે. સોરસ લેબોરેટરીઝના ફાઉન્ડર ડોક્ટર હસમુખ બલ્લરે મીડિયા સમક્ષ માહિતી આપી હતી. નમસ્તે, હું ડોક્ટર કિન્નરી નાયક, ઓન્કોપેથોલોજિસ્ટ, સોરસ લેબોરેટરીઝ. મેં મારું જે સુપર સ્પેશિયાલિટીની ટ્રેનિંગ છે એ અમદાવાદથી લીધા પછી બીજા એક અપોલો કેન્સર ચેન્નઈમાં 4 વર્ષ કામ કર્યું છે. અને અમારો સોરસ જે મેઇન મોટો છે કે સોરસમાં દરેક કેન્સરના પેશન્ટને સચોટ ટ્રીટમેન્ટ મળે, જલ્દીથી જલ્દી ટ્રીટમેન્ટ મળે, એટલે બાયોપ્સી હોય કે એનું ઓપરેશન હોય કે પછી ઇમ્યુનોહિસ્ટોકેમિસ્ટ્રી હોય, એ બધાનો રિપોર્ટ જ્યારે લોકલ લેવલ પર થાય તો જલ્દી રિપોર્ટ થઈ જાય તો પેશન્ટની ટ્રીટમેન્ટ જલ્દી ચાલુ થઈ શકે અને એનો પ્રોગ્નોસિસ અને આગળની ટ્રીટમેન્ટના લીધે રિકરન્સ અને બધું ઘણું ઘટાડી શકાય છે. આ લેબોરેટરી હાલમાં શરૂ કરી જેનો મુખ્ય હેતુ સોલ્યુશન અંડર વન રૂફ છે. આ લેબોરેટરીમાં અમે અલગ અલગ પ્રકારના તમામ રિપોર્ટ્સ કરવામાં આવે છે. સુરતમાં અને ગુજરાતમાં ઘણી વખત દર્દીઓને અમુક બીમારીના રિપોર્ટ અન્ય રાજ્યોમાં અથવા તો અન્ય દેશમાં મોકલવામાં આવે છે, જેથી તેનો ખર્ચ પણ વધારે થાય છે તો સાથે સમય પણ બગડે છે. અને ઘણી વખત તો રિપોર્ટ આવતા સમય લાગવાથી દર્દીઓને સમયસર સારવાર પણ મળી શકતી નથી. સુરતમાં હવે એક જગ્યાએ ગંભીર રોગોના રિપોર્ટ થોડાક જ કલાકોમાં થઈ શકે તે હેતુથી આ સોરસ લેબોરેટરીઝના શરૂઆત કરવામાં આવી છે. નમસ્તે દર્શક મિત્રો, હું ડોક્ટર હસમુખ બલ્લર, હિમેટોલોજિસ્ટ અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન અને સાથે ફાઉન્ડર ઓફ સોરસ લેબોરેટરી. આજે હું તમને સોરસ લેબોરેટરીની વાત કરીશ. આ લેબોરેટરી અમે રિસેન્ટલી એસ્ટાબ્લિશ કરી છે અને આ એસ્ટાબ્લિશ કરવા પાછળનું વિઝન એ હતું કે એક અંડર વન રૂફ, એક રૂફની નીચે જે પણ દુનિયાની અંદર જે પણ ઇન્વેસ્ટિગેશન થાય છે, જે સ્ટાન્ડર્ડ થાય છે, એ બધા અમે એક જ બિલ્ડિંગની અંદર કરી શકીએ. એટલે આ લેબોરેટરીમાં અમે ઇમ્યુનોલોજી, ટ્રાન્સપ્લાન્ટ, ઇમ્યુનોહિસ્ટોકેમિસ્ટ્રી, કેન્સર ડાયગ્નોસિસ, માઇક્રોબાયોલોજી, ફ્લોસાઇટોમેટ્રી, જીનેટિક, જીનોમિક્સ, જે ટાઈમની બધા જે ટેસ્ટ જે ઇન્ટરનેશનલ લેવલે થઈ રહ્યા છે એ અમે અહીંયા અત્યારે કરી રહ્યા છીએ. આ પાછળ કરવાનું કારણ એ હતું કે અત્યારે દુનિયા જે રીતે આગળ વધી રહી છે એ રીતે હેલ્થકેર સેક્ટરમાં પણ આપણે આગળ વધવું જોઈએ. સો અત્યારે ગુજરાત અને ઇન્ડિયામાં આપણે મેડિકલ ટુરિઝમ પણ વધી રહ્યું છે, એટલે જો આ બધી ટેસ્ટ આપણા આપણા સિટીમાં થતી હોય, આ બધા જ રિપોર્ટ્સ ઇન્વેસ્ટિગેશન આપણે ત્યાં થતા હોય તો પેશન્ટ માટે બહુ સારું પડે અને બહારથી આવનારા લોકો માટે પણ એક સારો એવો સ્કોપ ઉભો થાય. એટલે આ લેબ અમે લોકોએ સુરતમાં એસ્ટાબ્લિશ કરી છે. ધન્યવાદ. અત્યાધુનિક સુવિધા વૈશ્વિક સ્તરે સચોટ અને સમયસર નિદાન સેવાનું પ્રદાન કરવા માટે બનાવવામાં આવી છે. સોરસ લેબોરેટરીઝના અદ્યતન ટેકનોલોજીના સજ્જ છે અને અસાધારણ દર્દીની સંભાળ પૂરી પાડવા માટે સમર્પિત અનુભવી વ્યવસાયિક દ્વારા સ્ટાફ ધરાવે છે. દર્દીઓને ટ્રીટમેન્ટ રિપોર્ટના આધારે ઝડપથી મળી રહે તે હેતુથી આ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. જર્મની અને યુએસના મશીનોથી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી જ મેજરમેન્ટ હોય તે જ આવતા હોય છે. અહીં થતા રિપોર્ટ ઇન્ટરનેશનલ લેવલના થતા હોવાનું કહેવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, ઇન્ટીવી ન્યૂઝ, સુરત.